અરવલ્લીમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર દેખા રહી છે. બોડાસાના સાકરિયા ગામે વાવાઝોડાની અસર દેખા રહી છે. વરસાદના મોડાસા પંથકમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ દેખા રહ્યું છે. ધનસુરા પંથકમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. વડા ગામ આકરુંદ ચામઠા સહિત વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આપને જણાવી દઈએ કે હાલ મહત્વના સમાચાર અરવલ્લીથી આવી રહ્યા છે. અરવલ્લીમાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. વડા ગામ આકરુંદ ચામઠા સહિત વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલમાં હાલ તમામ જગ્યાએ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વરસાદ નોંધાઈ રહ્યો છે. અરવલ્લીમાં પણ વરસાદ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે, જેના અંતર્ગત વાત કરવામાં આવે તો અરવલ્લીમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે. વાત કરી વડા ગામમાં તેમજ આકરુંદમાં જામઠા સહિત વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વરસાદ ભારે પવન સાથે ફૂંકાતા વૃક્ષો પણ ધરાશાયી થયા છે. રસ્તામાં વૃક્ષો ધરાશાયી થતા ચક્કા જામના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. જ્યારે વાહન ચાલકોને ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, તો તંત્ર દ્વારા સતત અપીલ પણ કરવામાં આવી રહી છે કે બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવું. તો તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ મુદ્દે વધુ વિગત આપવા વૈભવ રાઠોડ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર. જે વૈભવ, જણાવશો કે હાલ ત્યાંનું વાતાવરણ કઈ ટાઈપનું છે અને વરસાદી માહોલ છે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે ડિપોઝે વાવાઝોડું છે જે ગુજરાતની નજીક આવી રહ્યું છે, ત્યારે તેની અસરો વિવિધ જિલ્લામાં પણ વધતા રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી જે વાવાઝોડાને લઈને જે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, વાતાવરણમાં પલટો નોંધાતા જે હવામાન જે છે વાદળછાયું છાયું દેખાયું હતું. ત્યારે આજે આજરોજ સવારથી જે વાદળછાયા વાતાવરણના કારણે આજે વહેલી સવારથી જે મોડાસા પંથકમાં તેમજ ધનસુરા ભાય પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. સાથે સાથે વાદળછાયા વાતાવરણ સાથે જે વાતાવરણ હતું જે છે અત્યારે હાલ જે છે જે વરસાદ નોંધાયા હતા, જે દરેક તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે. ત્યારે હાલ તો જે પ્રકાર જે વહીવટતંત્ર દ્વારા પણ સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવી છે અને હેડપાટર ન છોડવા માટે તમામ કર્મચારીઓને રજા રચવામાં આવી છે. જી વૈભવ, હાલ તંત્ર દ્વારા કઈ કયા પગલા ભરવા આવી રહ્યા છે, કયા સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે? એ ચોક્કસથી જો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે જિલ્લા કલેક્ટર દ્વારા જે પ્રકારે જે એક કલેક્ટર દ્વારા જે નહીવત વાવાઝોડાને લઈને તંત્રની બેઠક કરી હતી, તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે જ્યારે યુજીવીએસસીએલ છે, આરએનડીસી વિભાગ છે તેમજ વન વિભાગ દ્વારા જે પ્રકારની તૈયારીઓ છે સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવી છે, જે પ્રકારે જાનહાની ન નડે અને જે પ્રકારની અરવલ્લી જિલ્લાની અંદર વાવાઝોડાની અંદર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સંપૂર્ણ વિભાગોની સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવી છે. વૈભવ, આપ અરવલ્લી સાથે અપડેટ આપતા રહેશો. અત્યારે મહત્વની અપડેટ માટે આભાર. તો બિપરજોય વાવાઝોડાને લઈને અરવલ્લીમાં પણ વરસાદ નોંધાયો છે. તંત્ર એલર્ટ મોડમાં છે. બોડાસાના સાકરિયા ગામે વરસાદ નોંધાયો છે.